ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ સ્ટાર્ટ કરીએ. સિયો નમો, સુએ છે, સવારના 5:30 વાગ્યા છે. આજે હું કોઈ મ્યુઝિક એડ નથી કરતી, ઓરિજિનલ બર્ડ્સનો જે સાઉન્ડ આવે છે એ હું તમને આજે સંભળાવીશ. નમનની ફરમાઈશ પર આજે સમોસા આવ્યા છે. ડીશ બની ગઈ છે, હવે જેને જોઈએ તે લઈ જશે. શિવમ હજી નાયા વગરનો છે, હવે નાહવા જશે અને નમન નહીને બેઠો છે. ये चटनी वाला खा रहा है नहीं? और ये भाई नहीं पसंद. क्या? मुझे चटनी नहीं पसंद. ऐसा क्यों? क्यों पता नहीं पर नहीं पसंद. ऐसा ओके. क्या क्या तीखो लागे એટલે એવું? અને તું તીખું ખાઈ લે. આજે ફરી હું કેરીનો રસ, રોટલી, મકાઈનો રોટલો અને સબ્જી બનાવવાની છું, સાથે ખીચડી. કેરીના રસ જોડે મોસ્ટલી અમારા ઘરમાં ફુલકા રોટલી પસંદ કરે છે, એટલે હું ફુલકા રોટલી બનાવું છું. સાંજે જમવાનું બનાવીને હું અને મિલન બજાર ગયા હતા, સબ્જી લાવવાની હતી અને થોડું બીજું કામ હતું તો અમે બજાર ગયા હતા. મારા સસરા અને શિવનમો જમવા બેઠા હતા. શિવનમો જમીને એમના ફ્રેન્ડને ત્યાં પાર્ટીમાં જવાના હતા, એટલે અમે બંને એકલા જ બજાર ગયા હતા. કોબી, મરચા, ભીંડા, ગવરસિંગ એવું શાકભાજી અમે લીધું અને ત્યાર પછી રિટર્ન થઈ ગયા હતા અને શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા. આજે મિલનની ઈચ્છા ઘરે જમવાની બિલકુલ બી નહોતી અને કહેતા હતા કે મારે થોડુંક જ ખાવું છે અને ઘરે નથી ખાવું, આપણે કંઈક બહાર જ ખાઈ લઈએ. તો અમે ડ્રાય મંચુરિયમ મંગાવ્યું હતું અને ત્યાં ચાઇનીઝની એક શોપ હતી, ત્યાં જ બેઠા. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.